કાંકરીજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફરસાણની દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે પાલનપુર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર તેજસ પટેલ અને તેમના કર્મચારીઓ દ્વારા હોળી ધૂળેટી પર્વ ઉપર ખાંડમાંથી બનાવવામાં આવતા હારડાના 3 સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. જેમાં કાંકરેજ તાલુકામાં થરા શિહોરી ખાતે આવેલા ફરસાણની દુકાનમાંથી સેમ્પલ લેવાયા હતા ત્યારે ફરસાણના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જો કે હોળી ધૂળેટી માટે ઉપયોગી ખજૂર, ધાણી, હારડા તેમજ ટોપરા જેવી વસ્તુઓ વિશે આરોગ્ય માટે ગુણકારી છે, પરંતુ વેપારીઓ પોતાના સ્વાર્થ માટે ભેળસેળવાળી વસ્તુ વેચીને લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરે તે માટે પાલનપુર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ફૂડ ઇન્સ્પેક્ટર તેજસ પટેલે પોતાની ટીમ સાથે ઓછીથી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં શિહોરી ખાતે આવેલા મેઇન બજારમાં આવેલી મોરપિયા વી નાસ્તા હાઉસમાંથી ખાંડના હારડાના 3 સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. એટલે લોકો માટે ખુશીના સમાચાર સાથે આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ પણ કવાયત હાથ ધરી છે.